અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધ્યા છે. તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આજે તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ ચાંદીના નાગદેવતા, શ્રી ગણેશજીની મૂર્તિ સહિત 5 કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પૂજારી પૂજન અર્ચન કરવા આવતા તેમણે આ અંગેની જાણ થઈ હતી. બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર 2 અજાણ્યા ઈસમો જોવા મળ્યા હતા, જેઓએ ચોરીને અંજામ આપ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હા, મેં પશુપતિનાથ મહાદેવ મંદિર પુજારી હું, પુજારી હું યહાં કા. મેં આજ રાત કો 2:52 પે જ્યારે યહાં મંદિર મેં દો ચોર આયે, વો યહાં પે તાલા તોડે હૈ, તાલા તોડ કે અંદર ઘુસ ગયે, પર્દા બહાર સે અંદર સે લગા કે, ઓર લગાને કે બાદ મેં ફિર વો અંદર બેઠ કે ચાંદી કા નાગ દેવતા ઓર ગણપતિ કી મૂર્તિ ઓર ઉનકા આસન યે તીનો યહાં સે લે ગયે. લગભગ 5.25 કિલો જૈસા યે ચાંદી કા થા. પુલિસ કે યહાં ફરિયાદ કર દિયા હું સુબહ મેં જાકે. હમારે ફિર મેં ટ્રસ્ટી લોગ કો ફોન કિયા, ટ્રસ્ટી લોગ સબ આયે યહાં પે, વો ભી જાંચ પડતાલ કિયે. પર્દા કરને કે બાદ મેં પુલિસ મેં જાકે ઇન્ફોર્મેશન દે દી હૈ.